વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને તે મુજબ પ્રચાર ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે આજે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા સી આર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાકલ કરી હતી અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો જે જવાબદારી મળી છે એ જવાબદારી તમારે પૂર્ણ કરવાની બીજો કરે કે ના કરે બરાબર છે એક જ હા બાકીના નહીં તમે જવાબ તો હું પૂછું તમને તમને મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવો તો સો ટકા પરિણામ આવશે પાંચ લાખ થી વધુ જે લીડ લેવાની વાત છે એ લીડ ચોક્કસપણે મળશે ચાર લાખ ની લીડ તો આપણે ડોક્ટર કેસી પટેલ સાહેબને ગયા વખતે મળી હતી અને એમનો અનુભવ એમનો સપોર્ટ એની સાથે પાંચ લાખ આપણે પાર કરી શકીશું વીસ વલસાડ લોકસભા નું આજે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન બુથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું લગભગ સાતથી આઠ હજાર જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો અને દરેકે દરેક બુથમાં બસો સિત્તેર પ્લસની માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો અને મોદી સાહેબને ચારસો પારની સાથે ફરીથી સરકાર બનાવવા માટે અભિનંદન અને સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો